ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો, એમાં મતદાતાઓ સહિત કાર્યકર્તાઓ સહિત કયા કયા ફેક્ટરોએ મહત્વનો ભાગ ભજવ્યો? ઇલેક્શન દરમિયાન સામે આવેલા મુદ્દાઓનું નિરાકરણ કરવું, સરકાર કે સંગઠનમાં એ બંને મુદ્દાઓનો પોતપોતાની રીતે નિર્ણય કરે એવો પણ એક વિચાર થયો. આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે, એની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે કામો થયા છે એની માહિતી નીચે સુધી પહોંચાડવી, ગામે ગામના દરેક સેક્ટરના લોકો માટેની યોજનાઓનો અમલ થયો છે, એનો લાભ નીચે સુધી લાભાર્થીઓને મળ્યો છે એમનો પણ સંપર્ક કરો, અને એ રીતે આખી વ્યવસ્થા ગોઠવીને સરકારના કામો, પાર્ટીનું સંગઠન, પેજ કમિટી દ્વારા કાર્યકર્તાઓને જે જાગૃત કરીને જે સંગઠનને વધુ સુદૃઢ કરવાનો જે પ્રયત્ન થયો છે એનો ગુણાકાર કરીને ભારતીય જનતા પાર્ટી આમાં તમામ ઇલેક્શનોમાં તમામ સીટો પર વિજય પ્રાપ્ત થાય એના માટેની વ્યૂહરચના ઘડવા માટે અને જે 8 સીટો ઉપર જે લોકો આગેવાનો કે મંત્રીશ્રીઓ ઇન્ચાર્જ હતા એમનો પણ એમના ઇલેક્શન દરમિયાનના અનુભવોનો પણ નિચોડ લઈને અમે આગામી વ્યૂહરચના ઘડી છે, અને આવનારી આ તમામ જે ઇલેક્શનો છે એમાં તમામ સીટો ઉપર જીતવા માટેનો સંકલ્પ પણ અમે કર્યો છે. આવનારા દિવસોમાં પણ આવી કોઈ થિયરી માટેનો વિચાર આજે કરવામાં આવ્યો નથી. જે વર્ષોથી ઉમેદવારો ચૂંટાય છે અને નાના ઇલેક્શનની અંદર જે ચૂંટાતો ઉમેદવાર ખરેખર જો સક્ષમ ન હોય, જો એ કાર્યરત ન હોય તો એની જીતવાની શક્યતાઓ ઘટી જાય છે. એનો અર્થ એ છે કે સતત ચૂંટાતા ઉમેદવારો પણ પોતાના મતવિસ્તારમાં સક્રિય રહ્યા છે, એમને લોકોનો સંપર્ક જાળ્યો છે, એટલે એમને નો રિપીટની થિયરી લાગુ કરી શકાય નહીં. અમે કેટલાક એમાં એડિશન ચોક્કસ થશે, કેટલાક વયમર્યાદાને કારણે રિટાયર થતા હશે, અથવા કેટલાક જે વોર્ડની નવી રચનાઓને કારણે ફેરવિચારણા કરી શકાય. બાકી જે સ્થિતિ છે કે જીતી શકાય એવા ઉમેદવારો, તમામ સમાજના લોકોને એમાં પ્રતિનિધિત્વ મળે એવી પ્રકારની આ રચના અમે કરીશું. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એ સૌથી સફળ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેના બિરુદ એમની પાસે છે કે સૌથી વધુ ઇલેક્શન એમણે ત્યારે જીત્યા છે. મારું સૌભાગ્ય છે કે ગુજરાત પ્રદેશના એક સામાન્ય કાર્યકર્તા તરીકે, પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારીમાં અમે જે એક સ્કીમ મૂકી છે પેજ કમિટીની, એમાં એમણે પણ પોતે પેજ કમિટી બનાવીને એક સમર્થન કર્યું છે, અને એના દ્વારા ગુજરાતના લાખો કાર્યકર્તાઓને એક મેસેજ ગયો છે, એનું મહત્વ સમજાયું છે. અમે એમનું આ કાર્ડ એમને આવનારા દિવસોમાં સુપ્રત કરીશું. અમે એમના ખૂબ ખૂબ અમિત શાહ સાહેબના આભારી છીએ. પ્રદેશ સંગઠનની અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ રહે ઉસ સમય ઉન્હોને સબસે જ્યાદા ઇલેક્શન જીતને કા રેકોર્ડ ઉનકે પાસ, સબસે સફળ રાષ્ટ્રીય અધ્યક્ષ કા વિરુદ્ધ હમારે અમિતભાઈ શાહ સાહેબ કે પાસ હૈ, ઓર એક ગુજરાત પ્રદેશ કે એક સામાન્ય છોટે સે કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ કે નાતે હમને જો પેજ કમિટી કી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કી થી
उसको उन्होंने उसमें वो खुद भी गुजरात के मतदाता होने के नाते वो सदस्य बने हैं और उन्होंने पेज कमेटी बनाई है, उससे गुजरात के लाखों कार्यकर्ताओं को एक मैसेज जाएगा। पेज कमेटी का कितना महत्व है ये उन्होंने एक लाइन में पेज कमेटी का सदस्य पेज कमेटी बनाकर दे दिया है। पूरे गुजरात के कार्यकर्ता के साथ मैं उनका खूब खूब आभार व्यक्त करता हूँ। धन्यवाद। Thank you.